હાય દોસ્તો, મજામાં આવીશો. ડાયબલ એચની પ્રક્રિયા અને ઇટાર્ડ રિએક્શનને બધું જોયું તમે. બે મહત્વની પ્રક્રિયા, રોસનમોન્ડ અને સ્ટીફન પ્રક્રિયા, આપણી ચોપડીમાં તમને જડતી ન હોય. એનસીઆરટીની બુકમાં રોસનમોન્ડ અને કઈ બીજી પ્રક્રિયા દોસ્ત, એનસીઆરટી 9-12માંની બુક આવશે એટલે એમાં આવી જાય. રોસનમોન્ડ રિએક્શન અને સ્ટીફન રિએક્શન, આ બે આપણે જોઈ લેવા જ. રોસનમોન્ડ પ્રક્રિયા શું થાય? તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ એની પેલેડિયમ BaSO4ના દ્રાવણમાં બેરિયમ સલ્ફેટ પેલેડિયમ હાઇડ્રોજન રિડક્શન પ્રક્રિયા કરે એટલે H અને Cl ભાગી જાય અને એક H અહીંયા જોડાઈ જાય એટલે બેન્ઝાલ્ડિહાઇડ અને HCl છૂટો પડ્યા. બેન્ઝાલ્ડિહાઇડ રોસનમોન્ડ રિએક્શન, બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે પેલેડિયમ બેરિયમ સલ્ફેટ ને હાઇડ્રોજન. સ્ટીફન પ્રક્રિયા નાઇટ્રાઇલમાંથી આલ્ડિહાઇડ, ડાયબલ એચ બનાવતો તો એમ સ્ટીફન પ્રક્રિયામાં પણ નાઇટ્રાઇલમાંથી આલ્ડિહાઇડ બને. મિત્રો, RC BBN આની સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન થાય એટલે ટ્રિપલ બોન્ડવાળો ડબલ બોન્ડ થાય, RCH BBNH. આનું જળ વિભાજન થાય, એસિડિક જળ વિભાજન થાય એટલે આલ્ડિહાઇડ બને. આને કહેવાય સ્ટીફન રિએક્શન. નાઇટ્રાઇલમાંથી પણ આલ્ડિહાઇડ બને, ડાયબલ એચ વડે પણ બને. સ્ટીફને એવું કીધું કે સ્ટેનસ ક્લોરાઇડ HClની પ્રક્રિયાથી સાયનાઇડમાંથી એટલે કે નાઇટ્રાઇલમાંથી સીધો આલ્ડિહાઇડ બને. આ બે રિએક્શન મગજમાં રાખજો, JEE નીટમાં કામ આવશે. ગમતું હોય તો શેર અને લાઇક કરજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.